આ વિડિયોમાં આપણે ડિનોમિનેટરને કઈ રીતે રેશનલાઇઝ એટલે કે સમયીકરણ કરી શકીએ તે સમજીશું ધારો કે આપણી પાસે નોન રેશનલ ડિનોમિનેટર ધરાવતું ફ્રેક્શન વન બાય સ્કવેર રૂટ ઓફ ટુ છે હવે આ ડિનોમિનેટરને રેશનલાઇઝ કરવા માટે કોઈ એવી સંખ્યા વડે ગુણીએ જેથી ડિનોમિનેટરમાં માં રેશનલ નંબર એટલે કે અસમ્ય સંખ્યા ન મળે તમને એવો પ્રશ્ન થશે કે શા માટે આપણે ડિનોમિનેટરને રેશનલાઇઝ કરીએ અહીં તેને રેશનલાઇઝ કરવાનું નથી પરંતુ કેટલાક ટીચર્સ તેને કોમન ફોર્મેટમાં લખે છે તથા ગણતરી કરવા માટેના સાધન જેવા કે કેલ્ક્યુલેટર લોકો આસાનીથી નંબર હતા હું જાણતો નથી કે તે સાચું છે કે ખોટું અહીં આપણને ડિનોમિનેટરમાં રેશનલ નંબર જોઈએ છે અને ઉકેલવા માટે આ ઇરેશનલ નંબર વડે ન્યુમિરેટર અને ડિનોમિનેટરને ગુણવું પડે અહીં આના બરાબર વન થાય ટર માં વન ઇન્ટુ સ્કવેર રૂટ ઓફ ટુ આપણને સ્કવેર રૂટ ઓફ ટુ મળે અને ડિનોમિનેટરમાં સ્કવેર રૂટ ઓફ ટુ ઇન્ટુ સ્કવેર રૂટ ઓફ ટુ આપણને ટુ મળે હવે આપણી પાસે રેશનલાઇઝ ડિનોમિનેટર છે અહીં આપણે સ્ક્વેર રૂટને દૂર નથી કર્યું તેને ન્યુમેરેટર માં લખ્યું છે ડિનોમિનેટર માં રેશનલ નંબર એટલે કે સમ્મે સંખ્યા મળે છે આપણે વધુ દાખલાઓ કે ધારો કે આપણી પાસે સેવન બાય સ્કેર રૂટ ઓફ ફિફ્ટીન છે સૌ આપણે ડિનોમિનેટર ના સ્કેર રૂટ નું સાદુરૂપ આપીશું અહીં ફિફ્ટીન એ થ્રી ઇન્ટુ ફાઈવ છે પરંતુ બંનેમાંથી એક પણ પરફેક્ટ સ્ક્વેર નથી આથી આને આ જ રીતે સ્કેર રૂટ ઓફ ફિફ્ટીન

આપણે વધુ એક દાખલો ઉકેલી ધારો કે આપણી પાસે ટ્વેલ્વ બાય ટુ માઇનસ સ્કવેર રૂટ ઓફ ફાઈવ છે અહીં ડિનોમિનેટરમાં બાયનોમિયલ એટલે કે દ્વિપદી છે અને આ આ નંબર છે જો હું રીતે ઓફ બાય ગુણું તો પણ મને ડિનોમિનેટરમાં ઇર રેશનલ નંબર મળશે આપણે તેને ગુણીને જોઈએ ગુણિયા સ્કવેર રૂટ ઓફ ફાઈવ બાય સ્કવેર રૂટ ઓફ ફાઈવ અને તેના બરાબર ટ્વેલ ઇન્ટુ સ્કવેર રૂટ ઓફ ફાઈવ ટ્વેર રૂટ ઓફ ફાઈવ ટુ સ્કવેર 2 ઓફ ફાઈ માઇનસ સ્કવેર એટલે ઓફ ફાઈવ ઇન્ટરુટ આપણને જોઈ શકીએ કે આ ભાગ રેશનલ બને છે પરંતુ ડિનોમિનેટરમાં આપણને ઇરેશનલ નંબર મળે છે આથી આ રીતે આપણે ઉકેલી શકીએ નહીં આપણે આને ડિફરન્સ ઓફ સ્કવેરમાં ફેરવીએ જો આપણે ટુ માઇનસ સ્કવેર સાથે ટુ પ્લસ રૂટ ઓફ ને ગુણીએ તો શું મળે અહીં આ એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી વાળું સ્વરૂપ છે એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી અને આના બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર મળે જો આપણે આ બંનેને ગુણીએ તો એ ઇન્ટુ એટલે એ સ્ક્વેર એ ઇન્ટુ બી એટલે પ્લસ એ બી માઇનસ બી ઇન્ટુ એટલે માઇનસ એ બી અને માઇનસ બી ઇન્ટુ બી આપણને માઇનસ બી સ્ક્વેર મળે હવે આ બંને કેન્સલ થઈ જશે અને આપણને એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર મળશે ટુ માઇનસ રૂટ ઓફ ટુ પ્લસ સ્ક્વેર ઓફુ ઓફ ઓફ ફાઈવ સ્ક્વેર આપણને ફાઈવ મળે આ રીતે બાયનોમિયલના ડિફરન્સ ઓફ સ્ક્વેર અથવા ડિફરન્સ ઓફ સ્કવેર ના ફેક્ટર શોધી શકીએ અને ડિનોમિનેટરને રેશનલાઇઝ કરી શકીએ આથી આ ટ્વેલ્વ બાય ટુ માઇનસ સ્કવેર રૂટ ઓફ ફાઈવ ને ટુ પ્લસ રૂટ ઓફ ટુસ રૂટ ઓફ અહીં આપણે અને આ ડિફરન્સ ઓફ સ્ક્વેર છે જે અહીં આપણે જોયું એ પ્રમાણે ફોર માઇનસ ફાઈવ મળે છે આથી આ ટુ સ્કવેર માઇનસ ઓફ આપણને ફો માઇનસ ફાઈવ મળે અથવા આના બરાબર માઇનસ વન એટલે કે અહીં માઇનસ ની નિશાની મૂકી શકીએ અને આના બરાબર માઇનસ ટ્વેન્ટી ફો માઇનસ ટ્વેલ સ્કવેર રૂટ ઓફ ફાઈવ મળે આ રીતે સાદુ રૂપ આપતા આપણને આ જવાબ મળે જો તમે આને ઉકેલતા હોય અને તમને આ જવાબ મળે અને મને આ જવાબ મળે તો આ બંને સમાન જ છે પરંતુ અહીં મેં ડિનોમિનેટરનું રેશનલાઇઝ કર્યું છે આપણે આ રીતનો વધુ એક દાખલો જોઈએ હવે આપણે ચલને લઈશું ધારો કે આપણી પાસે ફાઈવ વાય ડિવાઈડ બાય ટુ સ્કવેર રૂટ ઓફ ફાઈવ માઇનસ ફાઈવ છે અહીં આ ડિનોમિનેટરમાં ઇરેશનલ બાયનોમિયલ છે તે કદાચ રેશનલ થશે અહીં આપણે વાય શું છે તે જાણતા નથી પરંતુ વાય ની કોઈ પણ કિંમત લઈ શકાય અહીં આપણે ડિનોમિનેટરમાંથી સ્ક્વેર રૂટને દૂર કરવું છે તો આને કઈ રીતે ઉકેલી શકાય આપણે ન્યુમિનેટર અને ડિનોમિનેટરને ટુ સ્કવેર રૂટ ઓફ વાય પ્લસ ફાઈવ વડે ટુ સ્કવેર રૂટ ઓફ વાય સ્કવેર માઇનસ ફાઈવ સ્કવેર મળે જો આપણે આના ફેક્ટર શોધીએ તો ટુ સ્કવેર રૂટ ઓફ વાય પ્લસ ફાઈ ઇન્ટુ ટુ સ્કવેર રૂટ ઓફ વાય માઇનસ ફાઈવ મળે અને ન્યુમરેટરમાં વાય ત્રણ 2 ઘાત લખી શકાય પ્લસ ફાઈવ વાય ઇન્ટુ ફાઈવ એટલે કે ટ્વેન્ટી ફાઈવ વાય મળે હવે આના બરાબર ડિનોમિનેટરમાં ટુ સ્કવેર એટલે ફોર સ્કવેર રૂટ ઓફ વાય એટલે વાય આપણને મળે અને વાયુ સ્કવેર રૂટ ઓફ વાય લખી શકાય અહીં આ બધા સમાન જ છે પ્લસ ટ્વેન્ટી ફાઈવ વાય આ રીતે આપણે ડિનોમિનેટર નું રેશનલાઇઝેશન કરી શકીએ